સાત વાગ્યા સુધી રાજ્યભરમાં વરસાદની આગાહી કરાઈ છે ત્રણ જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ અપાયું છે રાજકોટ જૂનાગઢ પોરબંદરમાં રેડ એલર્ટ અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ અપાયું મધ્ય ગુજરાતમાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ ભાવનગર સુરેન્દ્રનગરમાં ઓરેન્જ એલર્ટ તો બોટાદ અમરેલી ગીર સોમનાથમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ જિલ્લાના તમામ તાલુકા વિસ્તારમાં ભારે વરસાદથી નદી નાળાઓ બે કાંઠે વહેતા થયા લો લેવલ કોઝવે અને નાના પુલ પર પાણી ફરી વળ્યા સાળંગપુરથી પીઠા વચ્ચે ઔરંગા નદી તોફાની બનીને વહી રહી છે નદી પર આવેલ લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ પાણી ફરી વળવાના કારણે બંને તરફનો સંપર્ક અપાવ નદીથી બીજી તરફ જવાઈસ કિલોમીટરનો ચકરાવો મારવા લોકો મજબૂર જિલ્લામાં હજુ ભારે વરસાદની આગાહી છે છોટા ઉદયપુરની જીવાદોરી સમાન ઓરસંગ નદી બે કાંઠે વહી રહી છે ઉપરવાસમાં વરસાદને લઈ નદીમાં પાણીની પુષ્કળ આવક બોડેલી નજીકથી ઓરસંગ નદી પરની પ્રોટેક્શન વોલ પાણીમાં ગરકાવ વાત હવે રાજકોટની જિલ્લાના ધોરાજીમાં વરસાદી માહોલ ધોરાજીમાં ધોધમાર વરસાદ વરસતાજ આસપાસના જે વિસ્તારો છે ત્યાં ઠંડકનો અહેસાસ લોકોને થઈ રહ્યો છે કડાકા ભડાકા સાથે પવન સાથે વરસાદ વરસ્યો ધોરાજી શહેર ગ્રામ્ય પંથકમાં વરસાદ ખાબકતા જ ખેડૂતો ખુશી વ્યક્ત કરી રહ્યા છે મગફળી સોયાબીન કપાસ સહિતના વિવિધ પાકોને ફાયદો થશે તેવી પ્રતિક્રિયા પણ ખેડૂતોએ આપી ધોરાજીના જૂનાગઢ રોડ સ્ટેશન રોડ મેઇન બજાર શાક માર્કેટ રોડ જમનાવડ રોડ અન્ય વિસ્તારો પણ પાણી પાણી થયા રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો આગાહી મુજબ શહેરમાં ધોધમાર વરસાદ ચાલુ છે વિવિધ વિસ્તારો પર નથી જેવા દ્રશ્યો જોવા મળ્યા રસ્તા ઉપર પાણીનો ધસમસતો પ્રવાહ નજરે પડ્યો

રાજકોટ જિલ્લાની વાત કરીએ રાજકોટ જિલ્લાના ધોરાજી પથકની વાત ધોરાજી પથકમાં પહેલા એક કલાકથી ધોધમાં જે વરસાદ વધ્યો તેને લઈને સફુના નદી છે તે બે કાંઠે છે ત્યારે ગાંધી કુર બની અત્યાર દૃશ્ય બતાવી કે સફુર્ણા નદી છે અત્યારે ગાંધી કુર બની છે અને સામેનો જે રસ્તો છે પંચતાત મંદિરનો તે કોજવેર અને પાણીની ગરકાવ થઈ ગયો તેને લઈને અત્યારે છે કોજવેર સંપૂર્ણ બંધ કરવામાં આવે છે લોકોને ન અવરજવર કરવા માટે સૂચનાઓ આપવામાં આવી છે વાત કરીએ કે જે રીતે વરસાદ છે એક કલાકથી કલાક આ ભરાકા સાથે ધોધમાં જે વરસાદ છે તેને લઈને સફુરા નદી છે ત્યારે બે કાંઠે છે અને સફુરા નદીના ના ત્યાં ધોધમાં જે વરસાદ લઈને ઓજવે પાણી નંદર માં થઈ ગયો છે આ સીધા દ્રશ્યો જે વરસાદ છે તે વરસાદ કેવો તોફાની વરસાદ વસી રહ્યો છે તે વરસાદને લઈને તે સફુરા નદીનો નો છે ત્યાં તો પાણી નંદર માં થઈ ચુક્યો છે અને અત્યારે રસ્તો જે રસ્તો અત્યારે બ્લોક કરવામાં આવ્યો છે આ સીધા દ્રશ્યો આપણે બતાવ્યું છે અત્યારે કેવી રીતે પાણી વહી રહ્યો છે પાણીના ના અત્યારે પાણી સ્વરૂપ જોઈ શકો કે પાણી એટલો બધો અત્યારે પાણી

પાણી ભરાયા છે બજારોમાં નદી જેવા દ્રશ્યો સર્જાયા આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા અને મોડી રાત્રે વરસાદ વધુ તેવી શક્યતાઓ છે સંવાદદાતા મહેન્દ્ર અગ્રવાલ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે મહેન્દ્ર અંબાજીની બજારોમાં શું સ્થિતિ અને વરસાદ ખાબક્યો છે ત્યારબાદ દર્શનાર્થીઓ કેવા પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે બિલકુલ દીપ આપને બતાવી દઉં કે જે રીતે ગઈકાલે અંબાજી ખાતે જે વરસાદ પડ્યો હતો અને તે જ રીતે ફરી એકવાર ધમાકેદાર વરસાદ ઝાપટો ઝાપટું પડી ગયું હતું વરસાદ ને લઈને સમગ્ર અંબાજી પંથકમાં અને અંબાજીના જે માર્ગો છે બજારમાં છે તે પાણી પાણી થઈ ગયા હતા હતા અને જે યાત્રિકોને પણ ક્ષણવાર શોભી જવું પડ્યું હતું મંદિરની આસપાસ આશરો લેવો પડ્યો હતો અને કારણ કે જે વરસાદ હતો એ ભારે ઝાપટું હતો તેના કારણે સમગ્ર વિસ્તારમાં પાણી પાણી થઈ ગયું હતું અને જોકે કહી શકાય કે લાંબા સમયથી ગરમીનું જે વાતાવરણ સર્જાયેલું હતું અને જે દિવસ સુધી પહેલા વરસાદના પગલા ઠંડક જોવા મળી રહી છે અને તેના પગલે ખ્યાલ છે ખેડૂતો પણ આનંદ ની ખુશી ની લાગણી છે અને હજી પણ વરસાદ વરસાદ વરસે તેવું લાગી રહ્યું છે અને હજી આકાશમાં જે કાળા ડિબાંગ વાદળો છવાયેલા જોવા મળી રહ્યા છે દીપા આભાર મહેન્દ્ર જાણકારી માટે જૂનાગઢમાં ધોધમાર વરસાદ ખાબક્યો ભવનાથમાં ઘોડાપુર ગિરનાર પર્વત પર ભારે વરસાદ વરસ્યો ધોધમાર વરસાદથી જનજીવનને અસર પહોંચી ગિરનાર પર્વત પર ધોધમાર વરસાદ વરસાદી પાણી ગિરનારની સીડીઓ પર ઝરણાની જેમ વહેતા થયા સતત વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ યાત્રિકો મહા મહેનતે નીચે ઉતરી રહ્યા છે બપોર બાદ ગિરનાર પર્વત પર ધોધમાર વરસાદ વરસ્યો ભાદરવા મહિનામાં અષાઢી માહોલ જોવા મળ્યો રોપવે સેવા બંધ કરવાની ફરજ પડી ભવનાથ વિસ્તાર પણ પાણી પાણી થયું સંવાદદાતા અતુલ વ્યાસ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે અતુલ જૂનાગઢમાં વરસાદી વાતાવરણ કયા કયા વિસ્તારો પ્રભાવિત જે દીપાવલી છોકરીઓ આજે બપોર બાદ જોવા જાય તો જુનાગઢ જિલ્લામાં સાર્વત્રિક મેઘવાર થઈ જાય અને બે થી ચાર દરમિયાન એક થી લઈને બે ઇંચ જેટલો વરસાદ પ્રાપ્ત છે ખાસ જોવા છે કે જુનાગઢ શહેરમાં એક ઇંચ જેટલો વરસાદ નોંધાય છે પણ ગિરનાર પર્વત ઉપર જ્યારે ભારે મેઘ ખાંગા થયા હોય તેમ એક સાથે વરસાદ તૂટી પડ્યો હતો અને જે સીડી છે તેના પરથી પાણી વહેતા થયા હતા અને ત્યાર જે યાત્રિકો દર્શન માટે ગયા હતા તે પણ મહામહેનતે સીડી ઉપરથી નીચે ઉતર્યા છે બીજી તરફ રોપવે સેવા છે તે પણ બંધ કરવામાં આવી છે કેમ કે થોડો પવન ને લઈ અને યાત્રિકોની સલામતીને સલામતી ને લઈ અને રોપવે સેવા હાલ બંધ કરવામાં આવ્યું છે હાલ જે ગિરનાર ઉપરથી જે પાણી વહી રહ્યું છે તેને લઈ ભવનાથ વિસ્તારમાં પણ પાણી પાણી થઈ ગયું છે ખાસ કરીને ભવનાથ મંદિર આગળ જે સાંકડો રસ્તો જે દ્રશ્યમાં બતાવ્યો છે તેમાં પણ હાલ છે તે ગોઠણ સમા પાણી છે તે વહી રહ્યા છે અને હજુ પણ ગિરનાર ની અંદર છે તે ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે પણ હાલ આ જે આગાહી હતી જે આગાહીકારોની આગાહીના મતે

ચોક્કસ હાલ જે આ શ્રાદ્ધ મહિનો ચાલી રહ્યો છે આ શ્રાદ્ધ જે દિવસો છે તેમાં એકંદરે જે બારે માસ હોય છે તેમાં અત્યારે હાલ થોડો ભાવિકો નો ધસારો છે તે ઓછો જોવા મળે છે બીજી તરફ જે લોકો આવે છે તે હવે રોપવે નો સહારો લઈ અને ઉપર જે અંબાજી ના દર્શન કરી અને પરત ફરી જતા હોય છે યાત્રિકો છે એ રોપવે સવાર પ્રભાવિત થવાથી હાલ જે છે તે સીડી મારફતે છે નીચે ઉતરી રહ્યા છે તે દ્રશ્યમાં બચાઈ રહ્યો છે હાલ યાત્રિકોને કોઈ મુશ્કેલી પડી નથી પણ જે રીતે સીડી ઉપરથી પાણી વહેતા થયા છે અને ધોધમાર વરસાદ થયો છે ત્યારે ચિંતા આવો વરસાદ યાત્રિકો જાતની મુશ્કેલી હોતી નથી યાત્રિકો છે તે સીડી મારફતે નીચે ધીમે ધીમે ઉતરી અને તળેટી માં પહોંચી જતા હોય છે ને પાણી ઉતરી જતા તે લોકો કોઈ પણ વાહનનો સંપર્ક કરી અથવા પગપાળા કોઈ પણ રીતે પોતાની જગ્યાએ પહોંચી જતા હોય છે અતુલ જે યાત્રિકો છે તમને સાવધાની સાથે ઉતરવું પડતું હશે અત્યારે આપણે અમારી સાથે બીજેપી એકાએક વરસાદ વરસ્યો છે અને ત્યારબાદ ગિરનાર પર્વત પરથી તો જાણે ઝરણું વહેતું હોય સીડીઓ પરથી તેવો આભાસ થઈ રહ્યો છે તમને કેવા પ્રકારના ઇનપુટ્સ મળ્યા છે બધું સુવ્યવસ્થિત રીતે ચાલી રહ્યું છે બરાબર બેન આ વખતે વરસાદ છે ને એકસો આત્રી ટકા તો આની પેલા થઈ ગયો હતો આજનો જે વરસાદ વસ્યો છે અદભુત વરસાદ વરસ્યો છે અને આ વખતે આટલો જયારે જુનાગઢમાં તેર તેર ઇંચ એક દિવસમાં વરસાદ પડ્યો હતો ને ત્યારે પણ ક્યાંય લગભગ તકલીફ કારણ કે આ વખતે ઓમ જે અમારા કમિશનર આવ્યા છે ઓમ પ્રકાશ અને અમે બધા ભેગા થઈને અત્યારે તો હું ડેપ્યુટી મેયર નથી બરાબર પણ અમે સતત થઈ જુનાગઢમાં ક્યાંય પણ તકલીફ ન પડે ગિરનાર ઉપર જુનાગઢ માં જે વરસાદ પડે ને બેન એના કરતા લગભગ ડબલ વરસાદ ગિરનાર ઉપર પડતો હોય છે અને દર વર્ષે ઓલે વખતે પણ જયારે બાવીસ ઇંચ વરસાદ પડ્યો તો એ દિવસે ગિરનાર ઉપર નું જે વાણી હતું ને પણ આ વખતે તકલીફ નહીં થાય કારણ કે લગભગ બધી રીતે પૂરેપૂરી તૈયારી પણ રાખી છે અને ગિરનાર અત્યારે ભવનાથ ને આખું જુનાગઢ તરબોડ થઈ ગયું છે બેન તો ગીરીશભાઈ જે આપ યાત્રીકો છે તેમને તો એવો ખ્યાલ પણ નહી હોય કે આવી રીતે એનાથી માનલો કઈ ટ્રાફિક જામ થઈ જાય કે ભવનાથ સુધી એવી પોઝિશન નથી દર વખતે સીડી ઉપર થી જે વરસાદ પડે ને એના કરતા ભવનાથ ની અંદર જે વરસાદ પડે ને બેન એ સારી કોર ડુંગર ની

જે મન છે કેમના સેવકો છે તેની સાથે વાત થયા મુજબ તે લોકોનું કહેવાનું એવું છે કે જે બે કલાક પહેલા વરસાદની સ્થિતિ હતી તેમાં અત્યારે નોંધપાત્ર રીતે ઘટાડો છે હાલ છે વરસાદ તે છાટા સ્વરૂપે વરસી રહ્યો છે આપણે કે આ જે જે ઝરણા ઝરણા છે છે તે તમામ છે છે ઝરણા તે અહીં આવેલા ડેમોમાં છે તે જતા હોય છે જેને લઈ અને થોડો કઈ વરસાદ જો ધીમો પડે અથવા થોડો વરસાદ વિરામ લે તો આ જે સીડી ઉપર થી થતા પાણી છે એ પણ થંભી જાય છે અને તે પણ પોતાની રીતે છે તે ડેમ અને અન્ય જગ્યામાં માં જતા રહે છે એટલે હાલ યાત્રિકોને કોઈ મુશ્કેલી સામે આવી નથી અને દર વર્ષે આવી જે પરિસ્થિતિ થાય છે આ તો આ ભાદરવા મહિનામાં પરિસ્થિતિ થઈ બાકી અષાઢ કે શ્રાવણ કે જયારે ખુબ વરસાદનું જોર હોય ત્યારે પણ આ રીતે ઉપરથી પાણી ઓચિંતા છે અને સલામતી થી કે કોઈ યાત્રિકોને આ પાણીને લઈને કોઈ મુશ્કેલી ઉભી થઈ હોય અથવા કોઈ યાત્રિકને કોઈ ઈજા પહોંચી હોય આજ સુધી એવો બનાવ નથી બન્યો અને યાત્રિકો પણ નીચે ઉતરી નજીક ને આવેલી ધર્મશાળામાં આશરો લઈ લેતા હોય છે દીપા જાણકારી આપવા માટે વાત હવે જેતપુરની કરીએ તો જેતપુરમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ ખાબક્યો ગાજવીજ સાથે તાલુકા વિસ્તારમાં વરસાદ ચાલુ છે જૂનાગઢ રોડ એમજી રોડ નવાગઢમાં વરસાદ દેસાઈવાડી ચાંદની ચોક સામાકાંઠા વિસ્તારમાં પણ વરસાદ ખાબક્યો જેતપુરમાં ભારે વરસાદને લઈ રોડ પર પાણી વહેતા થયા પવન સાથે વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ઉપલેટાની વાત કરીએ તો બપોર બાદ વાતાવરણનો અચાનક પલટો જોવા મળ્યો ઉપલેટા શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે લાંબા વિરામ બાદ મેઘરાજાનું ઉપલેટામાં આગમન થયું જીરાપા પ્લોટ રબારીવાસ દ્વારકાધીશ સોસાયટી વિસ્તારમાં વરસાદી જમાવટ જોવા મળી તો સ્વામિનારાયણ સોસાયટી સિંધી બજાર કાદી વિસ્તારમાં પણ વરસાદ ખાખી જાડીયા વાડલા સેવંતરા ડુમિયાણી ચીખલીયા ગામોમાં વરસાદ ચાલુ છે વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગીર સોમનાથથી સમાચાર ઉનાના અમોદ્રા ગામનો ખોળિયાર તળાવ ઓવરફ્લો થયો છેલ્લા બે દિવસથી ગીર પંથકમાં ધોધમાર વરસાદ ખાબક્યો સતત વરસાદના પગલે અમોદ્રા ગામે તળાવ છલકાયું ખોડિયાર તળાવ ઓવરફ્લો થતા ખેડૂતોમાં ખુશી સમાચાર તાપીથી પ્રાપ્ત થઈ રહ્યા છે ઉકાઈ ડેમમાં પાણીની આવક નોંધાઈ ઉકાઈ ડેમની જળ સપાટી ત્રણસો ચુમ્માળીસ પોઈન્ટ ફૂટે પહોંચી ખોલાયા 22 હાલ એક લાખ છેતાળીસ હજાર છસો પંચોતેર ક્યુસેક પાણીની આવક ડેમમાંથી એક લાખ ચોવીસ હજાર સાતસો ક્યુસેક પાણી તાપી નદીમાં છોડાયું નીચાણવાળા વિસ્તારોને સાવચેત કરાયા ડેમની ભાઈજનક સપાટી ત્રણસો પિસ્તાળીસ ફૂટ છે ભાવનગરની માલેશ્રી નદીમાં ફસાયેલી તમિલનાડુના યાત્રિકોની બસને રેસ્ક્યુ કરવામાં આવી તંત્ર દ્વારા મહા મહેનતે બસને પાણીના ધસમસતા પ્રવાહમાંથી બહાર કઢાઈ ગઈકાલે બુધવારે ભાવનગરમાં માલેશ્વરી નદીમાં કોડિયાક નજીકના કોઝવેમાં તમિલનાડુના યાત્રિકોની બસ ફસાઈ હતી ત્યારે ઓગણત્રીસ યાત્રાળુને મહા મહેનતે ગઈકાલે રાત્રે જ બસમાંથી રેસ્ક્યુ કરાયા બે ક્રેનની મદદથી બસને કોઝવેમાંથી બહાર કાઢવામાં આવી પંચમહાલ જિલ્લામાં હાલ મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે બે દિવસથી વરસી રહેલા વરસાદના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા પહેલા પડેલા ભારે વરસાદમાં ખેડૂતોનો મકાઈનો તૈયાર થયેલો પાક જમીન દોસ્ત થયો જેના કારણે ખેડૂતોએ નુકસાની સહન કરવાનો વારો આવ્યો બાદમાં ખેડૂતોને ડાંગરનો પાક સારો થવાની આશા હતી જેના પર પણ પાણી ફરી વળ્યું સતત ત્રણ દિવસથી પવન સાથે વરસાદ વરસી રહ્યો છે જેના કારણે ડાંગરનો પાક જમીન દોસ્ત થઈ ગયો પછી છેલ્લે ડોંગર ની બી આશા હતી તો ડોંગરમાં વરસાદ એટલો જબરજસ્ત પડે તો ડોંગર નીચે બી પાડી મૂકી ડોંગર પાડી દીધે ઘાસ બી નહીં હાથમાં આવે ને ડોંગર બી કોઈ જી અને કોઈ જવાની શક્યતા છે જ આ કોઈ જી એને હવે હાથમાં કંઈ આવવાનું પણ નથી હવે ઘાસ નહીં હાથમાં આવે કે નહીં ડોંગર આવે ડાંગર પણ હાથમાં નથી આવવાની કે ઘાસ ચારો પણ હાથમાં નથી આવવાનો મકાઈમાં પણ એવું થયું ડાંગરમાં પણ એવું થયું જમીનમાં અત્યારે પડવાઈ ગયો પાણી ફૂટી ગયું એટલે ખેતરમાં જવાય એવું પણ નથી એટલે અમારો જે ખર્ચો કર્યો હતો એ ખર્ચો તો ઠીક પણ કશું અમારા હાથમાં આવવાનું નથી ડોંગર સારી હતી એમાં એમને એવું થયું કે ડોંગર સારી છે પણ હમણાં ચાર પાંચ દિવસથી ડાંગર વરસાદ ચાલુ ચાલ્યો ડાંગરે પણ પાડી દીધી ખેડૂતને એવું થયું કે પાક કોઈ જવાનો છે પાણી ભરાઈ ગયું એટલે ડાંગર કોઈ જવાનો એમને કાંઈ હાથમાં આવવાનું નથી હવે જે સરકાર સામેથી વળતર આપે છે એમ કરીને પળતર આપે તો સારું પંચમહાલ જિલ્લામાં ચોમાસાની શરૂઆત થતાં ધરતીપુત્રોમાં ખૂબ જ આનંદ જોવા મળ્યો હતો મેઘરાજાની જે રીતે ચોમાસામાં આગમન થયું હતું જે આગમનથી જ ખેડૂતોમાં ખૂબ ખુશી જોવા મળી હતી ખેડૂતોએ હર્ષોલ્લાસ સાથે મોગા દાટ ખાતર બિયારણ લાવી મહેનત કરી ખેડૂતોએ મુખ્યત્વે મકાઈ અને ડાંગરનો પાક કર્યો હતો પરંતુ સમયની સાથે જે રીતે વરસાદે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું જેમાં મકાઈનો પાક જમીનદોસ્ત થઈ ગયો કોહવાઈ ગયો અને નુકસાન થયું જેના બાદ ખેડૂતોને એક ડાંગરના પાક પર આશા હતી પરંતુ ડાંગરના પાક પર પણ જાણે મહેનત પર પાણી ફરી વળ્યું હોય એવા દ્રશ્યો બે દિવસથી જોવા મળી રહ્યા છે સતત આપ દ્રશ્યોમાં જોઈ શકો છો પંચમહાલ જિલ્લામાં સતત બે દિવસથી ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે જેને લઈ તૈયાર થયેલી ડાંગર છે તે જમીન દોસ્ત થઈ જાય છે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ ડાંગર છે જે તૈયાર થઈ ગઈ છે અને આ તૈયાર થયેલા ડાંગરના દાણા સાથેનો જે ડાંગરનો છોડ છે એ જમીન દોસ્ત થઈ ગયો છે હવે આ ડાંગર ખોવાઈ જવાની છે અને ખેડૂતોના જે મહેનત છે તેની પર પાણી ફરી વળ્યું છે આપ જોઈ શકો છો તમામ જે ડાંગર છે તે તૈયાર થઈ ગઈ હતી થોડા દિવસમાં ખેડૂતોને લણવાની આશા બંધાઈ હતી પરંતુ આ દાણો પલળી ગયો છે તે કોહવાઈ જશે અને જેથી ખેડૂતોને ઘાસચારામાં પણ ઉપયોગમાં નહીં આવે સાથે સાથે જે તેની મહેનત છે તે માથે પડશે હું આપને આ તરફના પણ દ્રશ્યો બતાવીશ આ તરફ આપ દ્રશ્યોમાં જોઈ શકો છો તમામ ડાંગર પડી ગઈ છે બીજી તરફ અહીંના ખેડૂતોના જણાવ્યા અનુસાર જે જમીન છે તેમાં સતત વરસાદ વરસી રહ્યો છે તેને લઈ પડો ફૂટી ગયો છે પડોવાઈ ગઈ છે જેથી શિયાળાની ખેતીમાં પણ નુકસાન થશે એવી હાલ ખેડૂતોને ભીતી વ્યાપી રહી છે આપ જોઈ શકો છો જે રીતે જ્યાં પાણી ખેતરમાં ભરાયેલું રહ્યું છે જેથી શિયાળાની ખેતીમાં પણ ખેડૂતોને ભારે તકલીફ પડવાનું ખેડૂતો જણાવી રહ્યા છે ત્યારે ખેડૂતો બીજી તરફ જણાવી રહ્યા છે કે જે સરકાર દ્વારા વળતર આપવામાં જાહેરાત કરવામાં આવી છે પરંતુ વળતર છે જે ખેતીના ખર્ચાના પ્રમાણમાં યોગ્ય નહીં હોવાનું જેથી સરકાર ખેડૂતો સાથે મજાક કરી રહી હોય એવો પણ ખેડૂતો ભાવ વ્યક્ત કરી રહ્યા છે સાથે સાથે ખેડૂતો સરકાર દ્વારા યોગ્ય રીતે વળતર આપવામાં આવે એવી હાલ માગણી કરી રહ્યા છે રાજેશ જોશી ન્યુજેટિન ગુજરાતી પંચમહાલ સમાચાર દાહોથી પ્રાપ્ત થઈ રહ્યા છે સેશન્સ કોર્ટ પરિષદમાં યુવકે જાહેર ઘટઘટાવ્યું વ્યાજ કોરો વિરુદ્ધ કાર્યવાહી ન થતાં કંટાળીને આ પગલું ભર્યું દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો દાગીના ગીરવે મૂકીને યુવકે વ્યાજે રૂપિયા લીધા હતા નાણાં ભરપાઈ બાદ પણ વ્યાજખોરો દાગીના પરત આપતા ન હતા ફરિયાદ બાદ પણ આરોપી સામે કાર્યવાહી ન થતી હોવાનો આરોપ છે ગંભીર હાલતમાં યુવકને દાહોદની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો મહેસાણાથી સમાચાર રખડતા ઢોરનો આતંક વધ્યો રખડતા ઢોરની સમસ્યા દૂર કરવા તંત્ર નિષ્ફળ મહેસાણાના રસ્તાઓ પર ઢોરના કારણે અકસ્માત વધ્યા સેવાભાવી યુવાનોએ ઢોરના આતંકને દૂર કરવા અનોખી સેવા કરી છે યુવાનો ઢોર પર રેડિયમ પટ્ટા લગાવી રહ્યા છે યુવાનોએ ચારસો જેટલા રેડિયમ પટ્ટાઓ ઢોરને બાંધ્યા રાજકોટ હિરાસર એરપોર્ટનું નામ સ્વર્ગીય શ્રી કેશુભાઈ પટેલના નામ પર રાખવા ભરત પટેલના પ્રસ્તાવને હું સમર્થન આપું છું કેશુભાઈ પટેલ સૌરાષ્ટ્રના પ્રતિષ્ઠિત નેતા હતા અને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સેવા આપી હતી એરપોર્ટનું નામકરણ કરીને તેમના વારસાનું સન્માન કરવું એ ગર્વની વાત હશે તો રાજકોટનું એરપોર્ટ હિરાસર એરપોર્ટ જેનું નામ સ્વર્ગીય શ્રી કેશુભાઈ પટેલના નામ પર રાખવા ભરત પટેલના પ્રસ્તાવને હું સમર્થન આપું છું કેશુભાઈ પટેલ સૌરાષ્ટ્રના પ્રતિષ્ઠિત નેતા હતા અને ગુજરાતના મંત્રી તરીકે સેવા આપી હતી એરપોર્ટનું નામકરણ કરીને તેમના વારસાનું સન્માન કરવું એ ગર્વની વાત હશે